હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ ફ્યુચર એકેડમી વી આર હિયર ફોર અ બેટર ફ્યુચર લેટ્સ લર્ન લેટ સ્ટાર્ટ ધ વિડીયો સો આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન લઈને આવ્યા છે કે ધોરણ દસની પરીક્ષા રદ થશે આ મોટો ક્વેશ્ચન માર્ક છે હમણાં જ ન્યૂઝમાં આવ્યું હતું કે સીબીએસસીની પરીક્ષાને રદ કરવામાં આવી છે કેન્સલ થઈ છે ધોરણ સ્ટાન્ડર્ડ ટેનની અને આપણી જી એસ ઇ બીની જે પરીક્ષા છે એનું શું તમને ખબર છે કે આ એક મોટો પ્રશ્ન છે આજના તારીખમાં તો આના વિશેના દરેક પાસાને જોઈશું ચર્ચા કરીશું કે શું થઈ શકે એવું છે આ એક્ઝામની અંદર ઓકે તો ચલો વિયોની અંદર જઈએ આપણે આપણે વાત કરીએ કે ધોરણ દસ સીબીએસની પરીક્ષા રદ કરવામાં આવી છે ફોર્થ મે આ એક્ઝામ યોજાવાની હતી અને ધોરણ દસ માટે અહીંયા માસ પ્રમોશન આપવાના છે ઓકે માસ પ્રમોશન મળશે એ લોકોને અને ધોરણ બારમાંની ટ્વેલ્થ સ્ટાન્ડર્ડની જે એક્ઝામ છે એને પોસ્ટપોન કરવામાં આવી છે અને મેબી એ ફસ્ટ જૂન પછી લેવાશે ઓકે તો આ હતી વાત સીબીએસઇ સેન્ટ્રલ બોર્ડની વાત હતી હવે ગુજરાતની જે કન્ડિશનની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર શું પરિસ્થિતિ છે તો ગુજરાતની પરિસ્થિતિ બીજા રાજ્યો કરતાં અલગ નથી બીજા રાજ્યો જેવી જ છે આજના પરિપત્રની અંદર શાળાની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે એ આજનો જે પરિપત્ર આવ્યો તો એની અંદર હતું અને એન્ડ મુમેન્ટ પર કાર્લે એક્ઝામ હતી અને આજે રદ કરી છે અને આ એક પરિપત્ર ગવર્મેન્ટ તરફથી ઓફિશિયલ આવ્યો છે અને બોર્ડની પરીક્ષાના ત્રણ દિવસમાં આ જે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા છે બોર્ડ પરીક્ષાના ત્રણ દિવસમાં યોજાશે એવું આપણને માહિતી આપી છે આ પરિપત્રની અંદર ઓકે પરિપત્ર બીજી એક વસ્તુ જે છે એ ક્લિયર કરવા જેવી જે છે એ કે ગુજરાતમાં ચાર લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ટોટલ ચાર લાખ વિદ્યાર્થીઓ છે ટેન્થ અને ટ્વેલ્થના કોરોનાની આ પરિસ્થિતિમાં પરીક્ષાની તારીખમાં ફેરફાર થઈ શકે છે અને આ ફેરફાર કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે કે કોરોનાની આવી પરિસ્થિતિની અંદર પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે કાં તો એને ચેન્જ કરવામાં આવે તારીખને રદ ના કરી શકે તો કમસે કમ ડેટને ચેન્જ કરે જેના કારણે આ પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી પહોંચે નહીં ગુજરાત શિક્ષણ બોર્ડ નજીકના સમયમાં ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરી શકે છે આ સો ટકા વસ્તુ છે ઓકે તારીખની અંદર સો ટકા ફેરફાર થશે આમ જોવા જઈએ તો કોઈપણ પરીક્ષા હોય એની આયોજન આટલા નજીકના દિવસોમાં સંપૂર્ણપણે થઈ રહ્યું થઈ ગયું હશે આઈ થિંક ઓકે એ લોકોનું મેનેજમેન્ટ એવું હોય કે આપણા જો ઘરની અંદર મેરેજ હોય તો આપણે એક વર્ષથી અગાઉથી આપણે તૈયારી શરૂ કરી દઈએ છીએ તો આ તો ગવર્મેન્ટની ટેન્થ સ્ટાન્ડર્ડની ચાર લાખ વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામની વાત છે તો તૈયારીઓ સિક્સ મંથથી ચાલતી હશે અને એ લોકો પ્રિપેરેશન કરી હશે કઈ રીતે એ લોકોને પાસ કરવા તમારા ઇન્ટરનલ માર્ક્સનો પણ અહીંયા કોઈ સ્કોપ નથી કે કોઈ એક્ઝામ લેવાઈ નથી સરખી રીતે તો કઈ રીતે કરવું એ વિષય પર વિદ્યા ગવર્મેન્ટ વિચારી રહી હશે તો આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલની કંડિશનમાં મને એવું લાગે છે મારા મંતવ્ય પ્રમાણે સો ટકા પરીક્ષાની ડેટ ચેન્જ થઈ જશે અને જૂનમાં જશે ઓકે જૂનની અંદર વાત જશે ગવર્મેન્ટ અત્યારે ડિક્લેર નહીં કરે કે રદ થશે કે નહીં થાય બિકોઝ તમે લોકો એક્ઝામ જો રદ કરવામાં આવે તો તમે પ્રિપરેશન કરવાનું છોડી દેશો અને જૂનમાં એક્સ એને પોસ્ટપોન કરશે અને જૂનની અંદર જો કન્ડિશન હશે તો એ તમારી એક્ઝામને લેશે અને તમારે એક્ઝામ આપવાની રહેશે ઓકે સો આ હતા મારા પોઈન્ટ ઓફ વ્યૂ અને જે પણ માહિતી અત્યાર સુધી આવી છે એના આધારે આ પોઈન્ટ ઓફ વ્યૂ મેં બનાવ્યા છે અને આઈ હોપ કે તમને પણ આ પોઈન્ટ ઓફ વ્યૂ તમે પણ સહમત હશો તો આપણે તૈયારી કરતા રહીએ એક્ઝામ ગમે ત્યારે લેવાય આપણી પાસે પૂરતી પ્રિપેરેશન હોવી જોઈએ ઓકે સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો પ્લીઝ પ્રેસ ધ લાઇક બટન બીજા સાથે શેર પણ કરો એન્ડ ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વન્સ અગેન ટેક કેર બાય